નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે રેશન કાર્ડના ઈ કેવાયસીને લઈને મહત્વની માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રેશન કાર્ડમાં ઈ કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવેલું છે અને તમારી જાતે જ ઈ કેવાયસી કરો માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી. જી હા મિત્રો, રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જે રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તેઓના મોબાઈલ નંબર ઉપર આ પ્રમાણેનો એક મેસેજ મૂકવામાં આવેલ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. તો તે અંતર્ગત આપણને જાણવા મળી રહ્યું છે કે રેશન કાર્ડનું જે ઈ કેવાયસી છે તે કરવું ફરજિયાત છે અને કુટુંબના તમામ સભ્યોનું ઈ કેવાયસી કરવાનું છે. તો માય રેશન મોબાઈલ એપ્લિકેશનની મદદથી જે તમારું ઈ કેવાયસી કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ઈ કેવાયસી અંગેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે આગળની વિગત જોતા જઈએ. તો મિત્રો, આ પ્રમાણેનો જે રાજ્યના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતના વિભાગ છે તેના દ્વારા મેસેજ આવેલ છે કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આપના રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ઈ કેવાયસી કરાવવું ફરજિયાત હોય આપના વિસ્તારની મામલતદાર કે જનરલ કચેરીનો રૂબરૂ સંપર્ક કરીને અથવા તો માય રેશન એપ્લિકેશનથી તમારું ઈ કેવાયસી તાત્કાલિક કરાવવા વિનંતી. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતનો વિભાગ, ગુજરાત સરકાર. આ પ્રમાણે તમે તેનો સ્ક્રીનશોટ પણ જોઈ શકો છો. તો આ તે SMSનો સ્ક્રીનશોટ છે. આ પ્રમાણેનો જે મેસેજ છે તે જે રેશન કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર હોય તેઓને તમામને આ પ્રમાણેનો મેસેજ આવ્યો છે અને તે મેસેજ આવતાની સાથે જ રેશન કાર્ડ ધારકોમાં જે કુતૂહલ જણાઈ રહ્યું છે કે આ પ્રમાણેનો મેસેજ આવ્યો છે તો આપણે હવે શું કરવાનું છે, ઈ કેવાયસી કેવી રીતે કરવાનું છે, આ તમામ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. તો મિત્રો, જો તમે તમારું ઈ કેવાયસી કરાવવા માટે મામલતદાર કચેરી કે જનરલ કચેરીએ જશો તો તમારો સમય પણ બગડશે અને સાથોસાથ કચેરીની લાઇનમાં પણ તમારે રહેવું પડશે, એટલે તમારો આખો દિવસ પડશે અને તેના માટે તમારે કુટુંબના તમામ સભ્યોએ જવું પડશે, કેમ કે તમામ સભ્યોનું ઈ કેવાયસી કરાવવાનું જણાવવામાં આવેલ છે, જેથી કરી અને તમામનો સમય બગડશે અને તમારો જે દિવસ છે તે પણ પડશે. તો આ દિવસનો પાડવો હોય તો તમે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી તમે તમારી જાતે જ ઈ કેવાયસી કરી શકો. તો ઈ કેવાયસી કરવા માટે શું શું જરૂર પડશે તેની વિગત પણ તમે જોઈ લ્યો. તો મિત્રો, ઈ કેવાયસી કરવા માટે શું શું જરૂર પડશે તેમાં જોઈએ તો તેમાં તમારા મોબાઈલમાં માય રેશન મોબાઈલ એપ્લિકેશનની જરૂર પડશે. આ ઉપરાંત આધાર ફેસ RDની જે એપ્લિકેશન છે તેની પણ એક જરૂરિયાત રહેશે. આ ઉપરાંત તમારા રેશન કાર્ડની વિગતની જરૂર રહેશે અને રેશન કાર્ડની સાથે આધારનું સીડિંગ છે કે નહીં, જો આધાર સીડિંગ હશે તો જ તમે તમારા મોબાઈલથી આ જે ઈ કેવાયસી છે તે કરી શકશો. તો મિત્રો, અહીંયા ખાસ તમે ધ્યાન રાખજો, જે આધાર સીડિંગ અને આધાર દ્વારા ઈ કેવાયસી બંને વસ્તુ અલગ છે. જો તમારા રેશન કાર્ડમાં આધારનું સીડિંગ હશે તો આ પ્રમાણે ત્યાં આધારની સામે યસ લખેલું આવશે અને તેની સામે તમારો જે આધાર નંબર હોય તેના છેલ્લા ચાર અંક તમને જોવા મળી જશે અને જેનું આધાર સીડિંગ નહીં હોય તેમનું અહીંયા યસની જગ્યાએ નો લખેલું આવશે અને તેની સામે આધાર કાર્ડ નંબર જોવા નહીં મળે. અને જે ઈ કેવાયસી છે તો ઈ કેવાયસીનું સ્ટેટસ તમને અહીંયા જોવા મળશે, ઈ કેવાયસીની સામે નો લખેલું છે. તમે જેનું ઈ કેવાયસી કરશો અને કમ્પ્લીટ થઈ જશે એટલે અહીંયા યસ લખેલું આવી જશે. તો આ મુજબ રેશન કાર્ડની વિગતની જરૂર પડશે. આ ઉપરાંત આધાર સાથે લિંક હોય તે મોબાઈલ નંબર એટલે કે મોબાઈલની જરૂર પડશે, કેમ કે તેમાં એક OTP આવશે અને તે OTP તમારે આ પ્રોસેસમાં દાખલ કરવાનો રહેશે. અને સૌથી મહત્ત્વનું કે જેનું ઈ કેવાયસી કરવાનું હોય તે વ્યક્તિ પોતે રૂબરૂ હાજર જોઈશે, એટલે કે મોબાઈલની પાસે મોબાઈલ સામે રૂબરૂ હાજર જોઈશે, કેમ કે તેનો ફોટો કેપ્ચર થશે. તો ચાલો હવે આપણે તેની જે પ્રોસેસ છે તે મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈએ.
તો મોબાઈલમાં સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોર ખોલી લેવાનું છે, અને પ્લે સ્ટોર ખોલી લીધા પછી અહીંયા નીચે જે સર્ચનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા સર્ચ બોક્સમાં માય રેશન લખી લેવાનું છે. માય રેશન લખશો એટલે અહીંયા આપણને માય રેશન ગુજરાતની પહેલી જ એપ્લિકેશન જોવા મળી જશે. તે એપ્લિકેશનને આપણે ઇન્સ્ટોલ કરી લેવાની છે. મેં અહીંયા મોબાઈલમાં પહેલેથી ઇન્સ્ટોલ કરીને રાખેલી છે, માટે અહીંયા ઓપન લખેલું આવે છે. પણ જો તમે ઇન્સ્ટોલ નહીં કરેલી હોય તો અહીંયા ઇન્સ્ટોલનું બટન આવશે, તો તે ઇન્સ્ટોલના બટન ઉપર ક્લિક કરીને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે, અને ત્યાર પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે. એપ્લિકેશન ઓપન કરતાં આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળશે, અને તે સ્ક્રીનમાં ત્યાર પછી અહીંયા આપણે મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. પણ જો તમે પહેલેથી રજિસ્ટર્ડ ન હોય તો અહીંયા નવા વપરાશકર્તાનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે, જેમાં અહીંયા તમારે પૂરું નામ દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી તમારો જે મોબાઈલ રજિસ્ટર્ડ હોય તે મોબાઈલ દાખલ કરવાનો છે, અને મોબાઈલ નંબર દાખલ કરી લીધા પછી મોબાઈલ નંબર ચકાસો તે બટન ઉપર ક્લિક કરી દેવાનો છે. તો ચાલો હું આટલી વિગતો દાખલ કરી અને ત્યાર પછી આગળની પ્રોસેસ તમને જણાવું છું. તો મિત્રો, મેં અહીંયા મોબાઈલ નંબરની તમામ વિગતો દાખલ કરી લીધી છે. હવે મોબાઈલ નંબર ચકાસો બટન ઉપર ક્લિક કરી દઉં છું. તેના ઉપર ક્લિક કરતાં પ્રોસેસ થઈ અને આપણા મોબાઈલ ઉપર એક વેરિફિકેશન કોડ મોકલવામાં આવે છે. તે વેરિફિકેશન કોડ આપણે અહીંયા દાખલ કરવાનો છે, અને ત્યાર પછી મારી નોંધણી કરો બટન ઉપર ક્લિક કરવાનું છે. તો મેસેજ જોઈ રહ્યા છો કે મળી ગયો છે. હવે હું તે જોઈ અને અહીંયા દાખલ કરી દઉં છું. તો વેરિફિકેશન કોડમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે. વેરિફિકેશન કોડ ઉપર લખેલો છે, અને ત્યારબાદ તેના નીચે અહીંયા જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હશો, તો અહીંયા ઓટીપી લખેલો છે. ઓટીપી દાખલ નથી કરવાનો, વેરિફિકેશન કોડ દાખલ કરવાનો રહેશે. તો મેં તમામ વિગત દાખલ કરી લીધી છે, માટે હું અહીંયા મારી નોંધણી કરો બટન ઉપર ક્લિક કરી દઉં છું. તે ક્લિક કરતાં જ અહીંયા તમે જોઈ શકો છો કે તમે સફળતાપૂર્વક રજિસ્ટર થયા છો તેની સ્ક્રીન આવી ગઈ છે, અને ફરીથી આપણને લોગિન થવા માટે જણાવે છે. તો અહીંયા મોબાઈલ નંબર દાખલ કરી અને ઓટીપી મોકલો, તેના ઉપર ઓટીપી મોકલી અને આપણે લોગિન થવાનું રહેશે. ચાલો હું અહીંયા દાખલ કરી દઉં છું. ઓટીપી મોકલી દીધો છે. હવે ઓટીપી મળે એટલે આપણે ઓટીપી અહીંયા દાખલ કરી અને ત્યાર પછી ઓટીપી ચકાસો બટન ઉપર ક્લિક કરશું. તો ઓટીપી મળી ગયો છે. તો ઓટીપી દાખલ કરી દીધો છે. હવે ઓટીપી ચકાસો બટન ઉપર ક્લિક કરી દઉં છું. તે ક્લિક કરતાં જ આપણે સક્સેસફુલી લોગિન થઈ ગયા છીએ. તો વિગત બતાવો ઉપર આપણે ક્લિક કરશું. વિગત બતાવો ઉપર ક્લિક કરતાં જ આ પ્રમાણે આપણને અલગ અલગ તમામ જે ઓપ્શન છે તે જોવા મળી જાય છે. પણ આપણે અહીંયા જે ત્રણ લાઇનનું નિશાન છે તેના ઉપર ક્લિક કરી અને અહીંયા આપણી જે પ્રોફાઇલ હશે, પ્રોફાઇલ, તો આ પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું રહેશે. પ્રોફાઇલ ઉપર ક્લિક કરી અને તમારું રેશન કાર્ડ લિંક કરો તેના ઉપર ક્લિક કરી દેવાનું છે, અને અહીંયા આપણો રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો છે, અને ત્યાર પછી આપણા આધાર કાર્ડના છેલ્લા ચાર અંકણા બીજા બોક્સમાં દાખલ કરી અને રેશન કાર્ડ લિંક કરો બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ચાલો હું આ વિગત દાખલ કરી અને ત્યાર પછી આગળનું સ્ટેપ તમને જણાવું છું. તો મેં વિગતો દાખલ કરી લીધી છે. હવે હું તમારું રેશન કાર્ડ લિંક કરો બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો અહીંયા જોઈ શકો છો આ પ્રમાણેનું એક જે કન્સેન્ટ એટલે કે સંમતિ સ્વીકારવાની રહેશે. તો તેના માટે આપણે અહીંયા ચેકબોક્સમાં ચેકમાર્ક કરી લેવાનું છે, અને આધાર ઓટીપી જનરેટ કરો બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેના ઉપર ક્લિક કરતાં પ્રોસેસ થશે, અને આપણા આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તેના ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે, અને તે ઓટીપી આ બોક્સમાં દાખલ કરી અને ઓટીપી ચકાસો બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ઓટીપી મળી ગયો છે. હવે હું તે જોઈ અને દાખલ કરી દઉં છું. ઓટીપી દાખલ કરી અને ઓટીપી ચકાસો બટન ઉપર ક્લિક કરવાનું છે. જે ક્લિક કરતાં અહીં તમે જોઈ શકો છો કે રેશન કાર્ડ લિંક સક્સેસફુલી, યુ કેન અપડેટ ડિટેલ નાઉનો મેસેજ જોવા મળી રહ્યો છે. તો હવે આપણે એકવાર આ એપ્લિકેશનમાંથી બહાર નીકળી જવાનું રહેશે, અને ફરીથી લોગિન થઈ અને આપણે જે ઈ કેવાયસીની પ્રોસેસ છે તે કરવાની રહેશે. તો અહીંયા મિત્રો, આપણે રજિસ્ટ્રેશન કર્યું, ત્યાર પછી આપણું જે રેશન કાર્ડ છે તે આપણા રજિસ્ટ્રેશન સાથે લિંક કર્યું. એક સ્ટેપ આખું પૂરું થઈ ગયું છે. હવે આપણે ઈ કેવાયસીની પ્રોસેસ શરૂ કરીએ છીએ. તો તેના માટે આપણે પહેલાં આ એપ્લિકેશનમાંથી એક્ઝિટ થઈ જઈશું અને ક્લોઝ કરી દઈશું. ત્યાર પછી હવે નવેસરથી લોગિન થવાનું રહેશે. ફરીથી આપણે મોબાઈલ નંબર દાખલ કરી અને ઓટીપી દાખલ કરી લોગિન થવાનું રહેશે. ફરીથી લોગિન થયા બાદ આપણને આપણો જે આ એપ્લિકેશનમાં દાખલ થવા માટેનો પિન સેટ કરવા માટેનું કહેવામાં આવશે. તો અહીંયા આપણે ચાર અંકનો પિન સેટ કરી દેવાનો છે. તમે તમારી અનુકૂળતા મુજબ ચાર અંકનો પિન રાખી શકો છો. તો આપણે પિન સેટ કરી દીધો છે. હવે અહીંયા આપણને અલગ અલગ જે સેવાઓ છે તે આપણને જોવા મળે છે, જેમાંથી આપણે અહીંયા આધાર ઈ કેવાયસીનો ઓપ્શન છે તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. જે ક્લિક કરતાં જ આ પ્રમાણેની જે સૂચનાઓ છે તે આપણને જોવા મળી જશે. તો અહીંયા ખાસ કરી
અને આપણે જે આધાર ફેસ આરડી છે તે ડાઉનલોડ કરવાના છે. તો મિત્રો અહીંયા આપણને લિંક જોવા મળી જશે, ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ. તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. તો અહીંયા ક્લિક કરતાની સાથે જ આપણને પ્લે સ્ટોર પર લઈ જશે અને આ એપ્લિકેશન ડાઉનલોડ આપણે કરી શકશું. પણ મેં અહીંયા પહેલેથી જ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લીધેલી છે, પણ તેમ છતાં હું અહીંયા ક્લિક કરી અને આપને બતાવી દઉં. તો ડાઉનલોડ નાવ ઉપર આપવાનું રહેશે એટલે સીધા આપણને પ્લે સ્ટોર પર લઈ જશે અને તે એપ્લિકેશન ઉપર લઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો મારે ઓલરેડી આધાર ફેસ આરડીની એપ્લિકેશન ઇન્સ્ટોલ છે, માટે અહીંયા આપણને અનઇન્સ્ટોલનું બટન જોવા મળે છે. આ પ્રમાણે જે આ એપ્લિકેશન છે તેને ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. અને ત્યાર પછી અહીંયા તમે આધાર ઈ કેવાયસી કરવા માટેના જે સ્ટેપ છે તે પણ જોઈ શકો છો અને આધાર ફેસ ઓથેન્ટિકેશન કરવા માટેના સ્ટેપ પણ આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. અને સ્ક્રોલ કરી નીચે અહીંયા જે ચેકબોક્સ છે તેમાં ચેકમાર્ક કરવાનું છે અને ત્યાર પછી કાર્ડની વિગતો મેળવો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરતાં આપણો જે રેશન કાર્ડ આપણે લિંક કરેલો હતો તે નંબર જોવા મળશે અને અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળે છે તે આ બોક્સમાં દાખલ કરવાનો છે. તો ચાલો હું તે દાખલ કરી દઉં છું. અને તે દાખલ કરી લીધા પછી અહીંયા કાર્ડના સભ્યોની વિગત મેળવો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે રેશન કાર્ડના તમામ સભ્યોના નામ આપણને જોવા મળશે અને નીચે આપણને ઈ કેવાયસીનું સ્ટેટસ પણ જોવા મળી જશે. તો આમાંથી જે પણ વ્યક્તિનું તમે ઈ કેવાયસી કરવા માગતા હોય તે નામ ઉપર અહીંયા જે ડ્રોપડાઉન છે તેમાંથી આપણે જે સભ્યનું ઈ કેવાયસી કરવા માગતા હોય તે સભ્યનું નામ સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો સ્ટેપ ટુ તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. તો ચાલો મેં જે તે નામ દાખલ કરી લીધું છે અને હવે હું સભ્યના આધાર ઈ કેવાયસી કરો તેના ઉપર ક્લિક કરી દઉં છું. તેના ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી પાસે એક સંમતિ માગવામાં આવશે. તો તેમાં ચેકબોક્સમાં ચેકમાર્ક કરી અને જનરેટ ઓટીપી કરો તેના ઉપર જે સ્ટેપ 3નું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. તે ક્લિક કરતાં પ્રોસેસ થશે અને આપણા આધાર સાથે લિંક હોય તે નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે. તો મિત્રો ઓટીપી મળી ગયો છે, હવે હું તે દાખલ કરી દઉં છું. તો મિત્રો ઓટીપી દાખલ કરી લીધો છે, હવે હું અહીંયા ઓટીપી ચકાસો સ્ટેપ 4 તે બટન ઉપર ક્લિક કરી દઉં છું અને તેના ઉપર ક્લિક કરતાં જ આપણો જે ઓટીપી છે તે કમ્પ્લીટ થઈ જશે અને મેં અહીંયા ઓલરેડી જે ફેસ આરડી છે તે ઇન્સ્ટોલ કરેલા છે માટે તેનું સ્ટેપ આવી ગયું છે. તો હાલમાં મિત્રો જે ફેસ આરડીની એપ છે તેમાં એરર આવી રહી છે, પણ તેમ છતાં હું અહીંયા જે ચહેરો કેપ્ચર કરો તે બટન ઉપર ક્લિક કરી દઉં છું અને સ્ટેપ આગળ વધે છે કે કેમ તે તમને જણાવું છું. તો કેપ્ચર બટન ઉપર મેં ક્લિક કરી દીધું છે. તો અહીંયા હાલમાં એરર આવી રહી છે, પણ જ્યારે કમ્પ્લીટ થશે ત્યારે હું તમને આગળની પ્રોસેસ જણાવીશ. તો મિત્રો જો તમારે આ પ્રમાણેની એરર આવે તો તમારે ટ્રાય કરતું રહેવાનું રહેશે. એટલે જ્યારે પણ આધાર ફેસ આરડીની એપ્લિકેશનમાં અપડેટ આવી જશે એટલે આ પ્રમાણે કમ્પ્લીટ ફેસ આરડી એક્ટિવ થઈ જશે અને ત્યારબાદ તમારે આ પ્રમાણેની સ્ક્રીન આવશે જેમાં અહીંયા નીચે તમારે ચેકમાર્ક કરવાનું રહેશે અને ત્યાર પછી પ્રોસીડ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને જેવા તમે પ્રોસીડ બટન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારો ફોટો કેપ્ચર કરવા માટેનો સ્ક્રીન આવી જશે જેમાં તમારો જે ફેસ છે તે કમ્પ્લીટ ડિટેક્ટ થશે. એટલે ફરતે બાજુની જે લાઇન છે તે લીલા કલરની દેખાશે, નહીંતર લાલ કલરની દેખાશે. તો તમારો ચહેરો કમ્પ્લીટ દેખાય તે જરૂરી છે અને તે દેખાય પછી તમારે આંખને બ્લિંક કરવાની છે, એટલે કે આંખને પટપટાવવાની રહેશે. એટલે તમારો જે ફોટો છે તે કેપ્ચર થઈ જશે અને તમારા આધાર મુજબની તમામ ડિટેલ તમને જોવા મળી જશે જેમાં તમારે અહીંયા નીચે ચેકબોક્સમાં ચેકમાર્ક કરી લેવાનું છે અને ત્યારબાદ મંજૂરી માટે વિગતો મોકલો તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવા આપણે તેના ઉપર ક્લિક કરશું એટલે આપણી જે વિગત છે તે સપ્લાય ઓફિસને સેન્ડ કરી દેવામાં આવશે અને ત્યારબાદ જ્યારે પણ એપ્રુવલ મળી જશે એટલે તમારા મોબાઈલ ઉપર અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળતો જે મેસેજ છે તે મુજબનો એક મેસેજ જોવા મોકલવામાં આવશે અને આ પ્રમાણે આપણું જે ઈ કેવાયસી છે તે કમ્પ્લીટ થઈ જાય છે. તો મિત્રો આશા રાખું કે ઈ કેવાયસી કેવી રીતે કરવું તે અંગેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ વિગતવાર તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં
ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.